છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાંથી બીમાર દર્દીઓને અન્ય સ્થળે લઈ જનાર એમ્બ્યુલન્સ પણ બીમાર હાલતમાં જોવા મળી રહી છે. છોટા ઉદેપુર જિલ્લાના વડા મથક એવા છોટા ઉદેપુરમાં જિલ્લાની એકમાત્ર જનરલ હોસ્પિટલ આવેલી છે. અહીં આદિવાસી પંથકની ગામડી પ્રજા સારવાર અર્થે આવે છે. સંપૂર્ણ સુવિધાયુક્ત આ હોસ્પિટલમાં વિશેષ યંગ ડોક્ટરની અછત હોવાથી ગંભીર બીમારીઓમાં દર્દીને વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. અને હદ તો એ વાતની છે કે જનરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પોતે જ બીમાર હાલતમાં જોવા મળી રહી છે. છેલ્લા 12 જેટલા વર્ષથી સેવા આપતી આ એમ્બ્યુલન્સમાં ઠેર ઠેર પાટાપિંડી જોવા મળે છે. એમ્બ્યુલન્સની છત કટાઈ ગઈ છે, જ્યારે એમ્બ્યુલન્સના સીટોની હાલત ભંગાર બની છે. બીમાર દર્દીઓને મોટા દવાખાને સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ ખકડત જ બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. જનરલ હોસ્પિટલના તાબામાં કુલ 3 એમ્બ્યુલન્સ છે, ફક્ત VVIPના પ્રોટોકોલ માટે મુકાઈ રહી છે, જ્યારે એક એમ્બ્યુલન્સ છેલ્લા ઘણા સમયથી સમારકામ માટે કંપનીમાં મોકલવામાં આવી છે. અને એક એમ્બ્યુલન્સ ભંગાર બની ગયેલ એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જવાતા ક્યાંક ખોટકાઈ જાય અને દર્દીને હાલાકી ભોગવી પડે કે જીવ ગુમાવવાનો વારો આવે તો તેની કોણ જવાબદારી લેશે તે પ્રજામાં ચર્ચા રહ્યું છે. જિલ્લાના આરોગ્ય વિભાગે આ બાબતે ગંભીર બની વિચારવું જોઈએ એવી લોકમાંગ ઉઠવામાં આવી છે. મોહસિન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર.